नमस्कार दर्शक मित्रों, तमे જોઈ રહ્યા છો સાઇન રૂમ મીડિયા હાઉસ દ્વારા સંચાલિત નવસારી લાઇવ અને ઝટપટ ન્યૂઝ. દિવસભરની ઘટનાઓથી અવગત કરાવતું બુલેટિનમાં જુઓ આજના સમાચાર. ગુજકોશ ધોરણ 9 થી 12 ના વિદ્યાર્થીઓ માટે જિલ્લા કક્ષાની સ્ટેમ ક્વિઝ યોજાઈ. ગુજરાત સરકારના વિજ્ઞાન અને પ્રૌદ્યોગિક વિભાગના ગુજરાત કાઉન્સિલ ઓફ સાયન્સ એન્ડ ટેકનોલોજી ગુજકોસ્ટ ગાંધીનગર દ્વારા ધોરણ 9 થી ધોરણ 12 માં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ માટે જિલ્લા કક્ષાની સ્ટેમ ક્વિઝ સ્પર્ધા સમગ્ર રાજ્યમાં ગત તારીખ 14 એપ્રિલ થી તારીખ 16 એપ્રિલ દરમિયાન યોજાઈ હતી, જે અંતર્ગત નવસારી જિલ્લાનો રાઉન્ડ આજરોજ તારીખ 16 એપ્રિલને રવિવારે સવારે 10 વાગે ઓનલાઈન યોજાયો હતો. ગુજરાતી અને અંગ્રેજી માધ્યમમાં યોજાયેલ આ ક્વિઝ સ્પર્ધામાં નવસારી જિલ્લાની શાળાઓના 18,000 જેટલા વિદ્યાર્થીઓએ નોંધણી કરાવી હતી. અગાઉ આ ક્વિઝનો મોક રાઉન્ડ પણ યોજાયો હતો, જેમાં ઘણા વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો. વલસાડ એસટી વિભાગના કર્મચારી મંડળના પ્રમુખ મહામંત્રી અને ખજાનચી બિનહરીફ વરાયા. વલસાડ એસટી કર્મચારી મંડળ દ્વારા તારીખ 15/4/2023 શનિવારના રોજ વાર્ષિક સાધારણ સભા યોજાઈ હતી. વલસાડ વિભાગના કર્મચારી મંડળના મહામંત્રી તરીકે વાપી ડેપોમાં ફરજ બજાવતા ધનસુખભાઈ પટેલ અને પ્રમુખ તરીકે મનોજભાઈ પટેલની બિનહરીફ વરણી કરવામાં આવી હતી. મંડળના ખજાનચી તરીકે ભૂપેશ પટેલની પણ બિનહરીફ વરણી કરવામાં આવી હતી. ઉલ્લેખનીય છે કે મહામંત્રી તરીકે ધનસુખભાઈ પટેલની 16મી વખત બિનહરીફ વરણી કરાતા વલસાડ, આહવા, ધરમપુર, બિલીમરા અને નવસારી ડેપોના કર્મચારીઓમાં આનંદની લાગણી ફેલાઈ જવા પામી છે. તેમજ ગુજરાત રાજ્ય એસટી કોળી સમાજમાં પણ બિનહરીફ મહામંત્રી તરીકે વરણી કરાતા કોળી સમાજ તેમજ વલસાડ વિભાગના કામદારોમાં પણ ઉત્સાહની લાગણી ફેલાઈ છે. નવા ભરાયેલા હોદ્દેદારો અને વલસાડ એસટી કર્મચારી મંડળના સભ્યોએ શુભેચ્છા પાઠવી હતી. વિદ્યાધામ વિદ્યાલય સહાય અર્થે અખિલ ભારતીય કવિ સંમેલન યોજાયું. જો અમારો ખાસ અહેવાલ. વાસદાના પ્રતાપનગર ઝરી રોડ પર કિનારેથી માટી ધસી જતા અકસ્માતનો ભય. વાસદા તાલુકાના પ્રતાપનગરથી ઝરી તરફ જતા રસ્તા ઉપર કાકાબડિયા દેવના મંદિર નજીક જ્યાં બાજુમાં કોતર પસાર થાય છે ત્યાં માટી નીચે તરફ ધસી જતા લોકોને અકસ્માતના ભય હેઠળ પસાર થવાનો વારો આવ્યો છે. આ ઉપરાંત અહીં રસ્તો પણ સાંકડો હોવાથી અકસ્માતનો ભય અનેક ગણો વધી જાય છે. આ રસ્તા ઉપરથી રોજ હજારો લોકો પસાર થાય છે, જેમની ઉપર અકસ્માતનો ભય વર્તાય છે. તેમજ રાત્રે અહીંથી પસાર થવું દોઝક બરાબર છે. સામસામે આવતા વાહનોમાં સાઈડ આપવા જતાં પણ ગાડી અકસ્માતનો ભોગ બની શકે છે. આ વાસદા ઉપરથી રોજ વિદ્યાર્થીઓ, નોકરીએ જતા લોકો, પશુપાલકો અને ખેડૂતો પણ પસાર થાય છે, જેમની ઉપર અકસ્માતનો ભય રહે છે. તે માટે સંબંધિત અધિકારીઓ દ્વારા અહીં સેફ્ટી ગ્રીલ મૂકવું ખૂબ જ જરૂરી બન્યું છે. સ્થાનિક ગામના લોકોએ પણ માંગ કરી હતી કે સરકાર દ્વારા વહેલી તકે અહીં સેફ્ટી ગ્રીલ મૂકવામાં આવે. અમલસાડ ધમળાછા ખાતે ડોક્ટર આંબેડકર જન્મ જયંતિ નિમિત્તે આદિવાસી જનજાગૃતિ કાર્યક્રમ યોજાયો. આપણા દેશના બંધારણના ઘડવૈયા અને ભારત રત્નથી સન્માનિત ડોક્ટર બાબા સાહેબ આંબેડકરની 132મી જન્મ જયંતિ નિમિત્તે અમલસાડ ધમળાછા ગામે આદિવાસી જનજાગૃતિ કાર્યક્રમ સાથે નવસારી, ચીખલી, ખેરગામ, મહુવા વગેરે વિસ્તારમાંથી આવેલ 16 સાંસ્કૃતિક કૃતિઓના સથવારે રંગારંગ માહોલમાં ડોક્ટર બાબા સાહેબના વિચારોને અમલ કરવા પર ભાર મુકાયો હતો. આદિવાસી રંગારંગ કાર્યક્રમ સમિતિ દ્વારા તારીખ 14/4/2023 રાત્રે આયોજિત કાર્યક્રમમાં આદિવાસી નેતાઓ ઉપસ્થિત રહ્યા હતા. ઉપસ્થિત રાજકીય આગેવાનોએ પણ રાજકારણથી દૂર રહી આદિવાસી સમાજની પરંપરાઓ, સંસ્કૃતિ અને ડોક્ટર બાબા સાહેબ આંબેડકરે આપેલા હક અને અધિકારથી જનમેદનીને વાકેફ કર્યા હતા. દરેક વક્તાઓએ મુખ્યત્વે શિક્ષણ, સમાજના સંગઠન અને સંઘર્ષને પ્રાધાન્ય આપવા અનુરોધ કર્યો હતો. ક્યાં સુધી ભાડાના મકાનમાં રહેશો? હવે મેળવો તમારું પોતાનું ઘર. તમારા સપનાને સાકાર કરો કામધેનુ પાર્કમાં. નજીવી રકમ ભરો અને ઘરનું ઘર મેળવો. શાંતાદેવી રોડ ખાતે આવેલ કામધેનુ પાર્કમાં હાઈ સિક્યુરિટી, ફાયર સેફ્ટી, ઇલેવેટર લિફ્ટ, પ્રસંગો માટે પાર્ટી પ્લોટ તેમજ બાળકો માટે પાર્ક જેવી ઘણી બધી સુવિધાઓ ઉપલબ્ધ છે. ત્યારે 10,000 રૂપિયા ભરો અને સપનાનું ઘર બુક કરાવો. 1 રૂમ રસોડું અને 2 રૂમ રસોડાના ફ્લેટો રેડી પોઝિશનમાં મળશે. ભાડાની રકમને બદલી લોનના હપ્તા ભરો અને ઘરના માલિક બનો. તો આજે જ સંપર્ક કરો. કામધેનુ પાર્ક વિદ્યા ભારતી સ્કૂલની પાછળ, શાંતાદેવી રોડ, નવસારી. અને વધુ માહિતી માટે સંપર્ક કરો 9375956935 અને 9825696292. ને સેતુ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા ગાંચીપંચની વાડીમાં મેગા રક્તદાન શિબિર યોજાઈ. જુઓ વિશેષ અહેવાલ. મરોલી વસ્તી હાઈસ્કૂલ ખાતે આજે જાયન્ટ ગ્રુપ ઓફ મરોલી વિભાગ દ્વારા પદગ્રહણ સમારોહ વિધિ યોજવામાં આવી હતી, જેમાં જાયન્ટ ગ્રુપ ઓફ મરોલીના દિલીપભાઈ એમ રાયકાના અધ્યક્ષ સ્થાને
તેમની ટીમના પદગ્રહણ વિધિ યોજવામાં આવી હતી, જેમાં મુખ્ય મહેમાન તરીકે રાજેશભાઈ શર્મા પણ ઉપસ્થિત રહ્યા હતા. સાથે સાથે રણજીતભાઈ સહિતના મહાનુભાવો પણ ખાસ ઉપસ્થિત રહ્યા હતા અને તમામની હાજરીમાં પદગ્રહણ સમારોહ યોજવામાં આવ્યો હતો. વાસદા એકતા ગ્રુપ દ્વારા ગાંધી મેદાન ખાતે ગ્રામ્ય નાઇટ ક્રિકેટ ટુર્નામેન્ટનો પ્રારંભ કરવામાં આવ્યો. એકતા ગ્રુપ ગાંધી મેદાન વાસદા દ્વારા આયોજિત 4th ગ્રામ્ય નાઇટ ક્રિકેટ ટુર્નામેન્ટ તારીખ 15/4/2023 થી શરૂ કરવામાં આવી હતી. તેમાં મુખ્ય અતિથિ તરીકે ડોક્ટર નીરજભાઈ મહેતા, MS સ્પંદન હોસ્પિટલ ચીખલી અને શિવમ હોસ્પિટલ વાસદા, રાજેશભાઈ શાહ મહાવીર ફર્નિચર વાસદા, સન્નીભાઈ પંચાલ વૈભવી ઇલેક્ટ્રિક એન્ડ ફર્નિચર વાસદા, અંતરિક્ષભાઈ કેવટ ફેન્સ ઈ બાઇક વાસદા, રાકેશભાઈ શર્મા BJP વાસદા તાલુકા મહામંત્રી દીપ પ્રાગટ્ય કરી ટુર્નામેન્ટને ખુલ્લી મૂકી હતી. આ ટુર્નામેન્ટમાં પ્રથમ ઇનામ 44,444 ટ્રોફી અને દ્વિતીય ઇનામ 22,222 ટ્રોફી આપવામાં આવશે. આ ટુર્નામેન્ટ શરૂ થતાં જ વાસદા તાલુકાના ક્રિકેટ પ્રેમીઓમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો છે. જલાલપોરના મંદિર ગામથી બાઇકની ચોરી. જલાલપોર તાલુકાના મંદિર ગામે DG ફળિયામાં 45 વર્ષીય મુકેશભાઈ રમણભાઈ નાયકાએ ગત તારીખ 29 માર્ચે રાત્રે 10:30 થી 11 ના ગાળામાં તેમની 84,000 રૂપિયાની કિંમતની યુનિકોર્ન મોટરસાઇકલ JJ21BG4616 ગામના ભૂતબાપા મંદિર તરફ જવાના રસ્તે મૂકી હતી, જ્યાંથી કોઈ અજાણ્યો ચોર ઇસમ સંભવિતપણે ડુપ્લિકેટ ચાવીથી બાઇકનું લોક ખોલી તેને ચોરી કરી ગયો હતો. આ બાઇક ચોરી અંગે મુકેશભાઈ નાયકાએ જલાલપોર પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે અજાણ્યા ચોર વિરુદ્ધ બાઇક ચોરીનો ગુનો નોંધી આગળની કાર્યવાહી કરવા સાથે જલાલપોર પોલીસ આ અંગે વધુ તપાસ કરી રહી છે. વાસદા તાલુકાના કણધા ગામે પ્રેમ પ્રકરણમાં પ્રેમી પ્રેમિકા બંને જણા ઝેરી દવા પી જતા પ્રેમિકાના મોત બાદ પ્રેમીનું પણ સારવાર દરમિયાન મોત. વાસદા તાલુકાના કણધા ગામની કેલિફળિયામાં રહેતી 17 વર્ષીય છોકરીને ફળિયામાં રહેતા છોકરા જોડે પ્રેમ સંબંધ બંધાયો હતો. બંને જણ સાથે લગ્ન કરી સાથે રહેવાનો વિચાર કરી પિતાને છોકરીએ લગ્ન કરવાની જાણ કરી હતી. પિતાએ 1.5 માસ અગાઉ જણાવેલ કે એક છોકરી ફળિયામાં લગ્ન કરેલા છે, જેથી હું તારા લગ્ન ફળિયામાં રહેતા છોકરા જોડે કરવાનો નથી. જેથી છોકરા છોકરીઓને મન દુઃખ થતા બંને જણ સાથે ઝેરી દવા પી જતા પ્રથમ કોટેજ હોસ્પિટલ ખાતે સારવાર માટે લાવ્યા બાદ વધુ સારવાર માટે વલસાડ રિફર કરતા સારવાર દરમિયાન છોકરીનું મોત નિપજ્યું હતું અને શુક્રવારના રોજ રાત્રે પ્રેમીનું પણ મોત નિપજ્યું હતું. એવી કઈ હોસ્પિટલ છે જ્યાં કેન્સર માટે સર્જરીની સેવા હોય, કીમોથેરાપીની સારવાર હોય, રેડિયેશનની સારવાર હોય, PET CT સ્કેન હોય, કેન્સરની પેથોલોજી હોય, મેમોગ્રાફી હોય, એટલે કે બધું જ, હા બધી જ સારવાર એક જ હોસ્પિટલમાં હોય, તે છે નવસારી નિરાલી કેન્સર હોસ્પિટલ. અંબિકા નદીમાં ડૂબી ગયેલ યુવાનનો મૃતદેહ ત્રીજા દિવસે મળ્યો. અમલસાડના ઢમળાછા ગામેથી વહેતી અંબિકા નદીમાં નહાવા પડેલા ડૂબી જઈ મૃત્યુ પામનાર રહેજ ગામના યુવાનનો મૃતદેહ ત્રીજા દિવસે મળી આવ્યો હતો. આ કરુણ ઘટનાથી હડપદી સમાજમાં શોકની લાગણી ફેલાઈ જવા પામી હતી. બનાવની પ્રાપ્ત માહિતી પ્રમાણે મૂળ ગળદ ગામના વતની અને હાલ રહેજ ગામે ગણદેવી ખાતે રહેતા મનીષ રાજુભાઈ હડપતી તેના 5 થી 6 મિત્રો સાથે ધમળાછા ગામે અંબિકા નદીમાં નહાવા આવ્યા હતા. દરમિયાન મનીષ હડપતી નદીના ઊંડા પાણીમાં ડૂબી ગયો હતો. તારીખ 13/4/2023 ના રોજ ડૂબી ગયેલા મનીષની શોધખોળ ગણદેવી અને બિલીમોરાના તરવૈયાએ તેમજ ફાયર બ્રિગેડના જવાનોએ હાથ ધરી હતી. 2 દિવસની શોધખોળ છતાં મનીષના મૃતદેહનો પત્તો લાગ્યો ન હતો. છેવટે ત્રીજા દિવસે 15/4/2023 રોજ બપોરે 1:15 કલાકે મનીષનો મૃતદેહ મળી આવ્યો હતો. અમલસાડ પોલીસ ચોકીના ASI રામુભાઈ પટેલે અને તેમના સ્ટાફ 2 દિવસથી ઘટના સ્થળે હાજર રહ્યો હતો. આજે મૃતકની લાશ મળતા તેને PM માટે મોકલી પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. વાત કરીએ આજના હવામાનની, તો આજનું મહત્તમ તાપમાન 37.0°C રહ્યું હતું, જ્યારે લઘુત્તમ તાપમાન 19.6°C રહ્યું હતું. હવામાં ભેજનું પ્રમાણ સવારે 79% અને સાંજે 35% નોંધાયું હતું. હવાની ગતિ 4 કિલોમીટર પ્રતિ કલાક રહી હતી. વાત કરીએ કોરોનાની, તો નવસારી જિલ્લામાં આજે કોરોનાના 3 નવા પોઝિટિવ દર્દી નોંધાયા છે, જેની સાથે પોઝિટિવ દર્દીનો આંક 12,910 થવા પામ્યો છે. તો કોરોનાની સારવાર લેતા 5 દર્દીઓ સાજા થતાં રજા આપવામાં આવી છે, જેની સાથે રજા આપેલા દર્દીનો આંક 12,685 થવા પામ્યો છે. આજે કોરોનાથી કોઈપણ દર્દીનો અવસાન નથી થયો, એટલે મૃત્યુ આંક 211 પર યથાવત રહેવા પામ્યો છે. તો નવસારી જિલ્લામાં કોરોનાના કુલ 14 પોઝિટિવ દર્દીઓ વિવિધ જગ્યાએ સારવાર લઈ રહ્યા છે. તેમાં જો વાત કરવામાં આવે તો જે પોઝિટિવ દર્દીઓ સારવાર લઈ રહ્યા છે તેમાં કેજલ લાઇફ ઇન હોસ્પિટલ
હોસ્પિટલ નવસારીમાં એક, સરદાર હોસ્પિટલ નવસારીમાં એક, શ્રદ્ધા હોસ્પિટલ નવસારીમાં એક, ચીકલી હોમ આઇસોલેશનમાં બે, નવસારી હોમ આઇસોલેશનમાં ચાર, જલાલપુર હોમ આઇસોલેશનમાં એક, ગણદેવી હોમ આઇસોલેશનમાં ત્રણ પોઝિટિવ દર્દી અને વાંસદા હોમ આઇસોલેશનમાં એક દર્દી સારવાર લઈ રહ્યો છે. તો આજે કોરોનાના લક્ષણ ધરાવતા કુલ 545 દર્દીઓના આરોગ્ય વિભાગ દ્વારા સેમ્પલ લેવામાં આવે છે. વાત કરીએ આજે નોંધાયેલા નવા ત્રણ દર્દીઓની, તો જે 58 વર્ષીય મહિલા કે જે નવસારીના રહેવાસી છે, તો 36 વર્ષીય મહિલા પુરુષ કે જે પણ નવસારીના રહેવાસી છે, અને 27 વર્ષીય મહિલા જે પણ નવસારીના રહેવાસી છે. આમ કુલ નવસારીમાં જે ત્રણ પોઝિટિવ દર્દી નોંધાયા તે પણ નવસારી તાલુકાના સામે આવ્યા છે. નવસારીમાં રાહત દરે ઉત્તમ સારવાર મેળવવાનું સ્થળ એટલે કેજલ લાઇફ ઇન મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ, જ્યાં સામાન્ય ઓપીડી ઉપરાંત સર્જિકલ, બાળરોગ, સ્ત્રીરોગ, ઓર્થોપેડિક જેવા વિવિધ વિભાગોના નિષ્ણાંત તબીબો અત્યાધુનિક સુવિધાઓ સાથેનું આઈસીયુ તેમજ માં કાર્ડ અને આયુષ્માન કાર્ડ હેઠળ સારવાર ઉપલબ્ધ છે. તો આ હોસ્પિટલનું સરનામું નોંધી લો. નેશનલ હાઈવે નંબર 48, સ્વામિનારાયણ મંદિર સામે, કબીલપુર, નવસારી. અને વધુ માહિતી માટે સ્ક્રીન પર દેખાતા નંબર પર સંપર્ક કરો.